बात करिए हवामान विभागे आगामी पांच दिवस में वातावरण सूकु अने वरसादनी नहीवत आगाही करी छे। हाल सौथी वधु राजकोट अने सुरेन्द्रनगर में 43.9 तापमान नोंधायु छे। कच्छ अने पोरबंदर में हीटवेव की आगाही करी छे, जेना कारणे हजु बे दिवस गर्मी प्रकोप वेठवो पड़शे। तो सूरत में येलो एलर्ट और अमदावाद में ऑरेंज एलर्ट जाहिर कर्यु छे। अमदावाद में 43-44 डिग्री तापमान रही शके छे। 13 मे थी राज्य लोकोने गर्मी थी राहत मळवानी संभावना व्यक्त करी छे। पवन की दिशा बदलाता तापमान में घटाड़ो थशे, तो 48 कलाक बाद 3 दिवस माटे सतत तापमान में क्रमश घटाड़ो थशे। टेम्परेचर देखा जाए तो टेम्परेचर जैसे अभी चल रहा है इससे ही मेंटेन रहेगा अगले 2 दिन तक। यानी टेम्परेचर जैसे अभी 44, 43, 42 अराउंड आ रहा है, 42 to 44 रेंज में इससे ही रहेगा अगले 2 दिन। यानी आज और कल, परसों से यानी 13 तारीख से टेम्परेचर मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर का ग्रेजुअल फॉल होने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस। गर्मी नो पारो वधता अमदावाद में बपोरना समय मोटा भागना रस्ताओ सुमसान जोवा मळ्या। एसजी हाईवे वस्त्रापुर थलतेज शिवरंजनी अखबारनगर जीवराज पार्क सहित अनेक विस्तारों में बपोरना समय लोकोनी ओछी अवर जवर जोवा मळी। हवामान विभागे अमदावाद में ऑरेंज एलर्ट जाहिर कर्यु छे, तो अमदावाद में गर्मी नो पारो 43 डिग्री ए पहोंच्यो छे। गर्मी नो प्रमाण वधता अमदावाद ना शहेरीजनो त्राहीमाम पोकारी उठ्या छे। गर्मी ने ध्यान में राखीने आरोग्य विभागे एडवाइजरी जाहिर करी छे, जेमां बपोरना समय काम विना बहार नहीं निकळवानी सूचना आपवामां आवी छे। धोमधखती गर्मी पड़ी रही छे, त्यारे शहेरीजनो पण आरोग्य विभागनी एडवाइजरी नुं पालन करी रह्या छे। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો વધારો થઈ રહ્યો છે, જેમાં પાટણ ખાતે મહત્તમ પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે। બળબળતી બપોર પડે તે પહેલા જ લોકો ખરીદી કરીને ઘરમાં કે ઓફિસમાં જતા રહે છે અને રસ્તામાં સુમસાન રસ્તાઓ જોવા મળે છે। લોકો ગરમીથી રાહત રાખવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં જે ગરમીનું પ્રમાણ છે એ વધી ગયું છે, એમાં કહી શકાય છે કે પાટણ સૌથી વધુ કહી શકાય કે 44 ડિગ્રી આવ્યું છે અને એક સમગ્ર દેશમાં પાટણને આજે સૌ પ્રથમ વખત એવો અવસર મળ્યો છે કે ગરમી પ્રમાણ છે। ખરેખર ગરમી એવી જ નહીં, અત્યારે હાલ 1 વાગ્યો છે અને આ મારી પાસે જે વેધર ફોરકાસ્ટ છે એની અંદર જોવા તો 44 ડિગ્રી અત્યારે હાલ બતાવ્યું છે। કેમેરામાં એટલે દ્રશ્ય બતાવે હાલ અત્યારે આજે મહેલાપોળોની વાત કરીએ, સોસાયટીમાં બિલકુલ કહી શકાય કે એક પણ કોઈ આવર જવા દેખાતી નથી। લોકો ઘરમાં બેસી રહ્યા છે અને જે તાપ છે એ તાપથી બચવા માટે ઘરમાં બેસી રહ્યા છે। જીએસટીવી અપીલ પણ કરે છે કે બને ત્યાં સુધી હીટવેવથી બચવા માટે તમારે ઘરમાં રહેવું જરૂરી છે, સાથે સાથે ઠંડા પીણાની વાત કરવામાં આવે તો લીંબુ શરબત છે, છાશ છે, એ અતિ ઉત્તમ કહી શકાય એવું છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ। કાળઝાળ ગરમીની અસર હવે સાબરકાંઠામાં દૂધ ઉત્પાદન પર અસર થઈ છે। વધતી જતી ગરમીના કારણે સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે। સરેરાશ દૈનિક 1 લાખ લીટર દૂધ સાબર ડેરીમાં આવક ઓછી થઈ છે। ગરમીના કારણે પશુઓની પરિસ્થિતિ વિકટ બની છે, જેથી દૂધનું ઉત્પાદન ઓછું થયું છે। સાબર ડેરીમાં 1 લાખ લીટર દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે। હીટસ્ટ્રોકથી શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે, ત્યારે લૂ લાગે છે, તો શરીરનું પરસેવાની પ્રક્રિયાને પણ અસર થાય છે। હીટસ્ટ્રોકની ઝપટમાં આવતા આજે 10-15 મિનિટમાં આજે શરીરનું તાપમાન 106 સેલ્સિયસ અથવા તેનાથી વધારે થઈ શકે છે। જો કોઈ ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ જગ્યા પર આવે છે તો તેને હીટસ્ટ્રોકની સંભાવના વધી જાય છે। ઉનાળાની ગરમીમાં વધારે પરસેવો આવ્યા બાદ જરૂરી માત્રામાં પાણી ન પીવાથી સ્ટ્રોક થઈ શકે છે। જો કોઈ વધારે દારૂનું સેવન કરે છે તો તેને સૌથી વધુ અસર થાય છે। ગરમી પડે છે અત્યારે કે જે તડકાનો પિરિયડ ગણાય બપોરનો, એ ટાઈમે બને ત્યાં સુધી જો જરૂર ના હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ, અને જો છતાં પણ જો નોકરી ધંધા અર્થે જવાની જરૂર પડે તો ચુસ્ત અને સુતરાઉ કપડાં પહેરી રાખવા જોઈએ, અને આ સમય દરમિયાન પ્રવાહી જોડે રાખવું અને વારંવાર પીવાનો આગ્રહ રાખવો। ગરમીનો પારો વધતા ઠંડા પીણા, સોડા, સિકંજી અને બરફ ગોળાનું વેચાણ વધ્યું છે, ત્યારે નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવે છે। રાજ્યના તમામ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે। બરફનું ઉત્પાદન કરતા એકમોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।
तो बरफ गोला नु वेचाण करती लारीओ मां सीरमनी पण चकासणी कराय छे। बरफ बनावती फेक्टरीओ मां हाइजीन अने पाणी नी गुणवत्ता ने लईने चकासणी कराय छे। સ્વાભાવિક રીતે નાગરિકો ઠંડા પીણા આઈસ ગોળા બરફ ખાવા માટે આકર્ષાતા હોય છે। આ સમયે આનું ડિમાન્ડ વધતું હોય છે, સપ્લાય વધતો હોય છે, ત્યારે આવા શહેરની અંદર રાજ્યમાં અસંખ્ય લારી ગલ્લાવાળા આ બરફનું ત્યાં ઓન ધ સ્પોટ વેચાણ કરતા હોય છે। આવા સમયે અમે એક મિશન મોડમાં અત્યારે ડ્રાઈવ આપેલી છે ઠંડા પીણાની બરફ ગોળાની। તો અત્યારે જ્યાં આઈસની ફેક્ટરી છે જે અમારા ફર્સ્ટ ટાર્ગેટમાં હોય છે, કારણ કે આજે આનો જે આઈસ બનતો હોય ये जो अनहाइजेनिक अनहेल्दी हो तो इम्पेक्ट आखी सोसाइटी में बहुत।